નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વિયો બ્રધર્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ NCERT પર્યાવરણ ધોરણ 5 તેનું પ્રકરણ 18 હવે અમે ક્યાં જઈશુંના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર જવાબો સહિત. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને જો તમે આ પ્રકરણના વિડીયોના મેં 2 ભાગ બનાવેલા છે તે પણ જોયેલા ન હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો, જેથી તમને પ્રકરણમાં વધારે સારી સમજણ પડશે અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર મેં પ્રકરણના વિડીયોમાં પણ આપેલા છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. મુંબઈમાં અનુજે ખાલી જગ્યા પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. જવાબ માછલી. 2. ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને ખાલી જગ્યા વચ્ચે આવેલું છે. જવાબ પર્વતો. 3. લોકોની ખાલી જગ્યામાં અનુજને એકલું લાગતું હતું. જવાબ ભીડમાં. 4. પક્ષીઓના અવાજને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ કલરવ. 5. ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા ખાલી જગ્યાની જેમ રહેતા હતા. જવાબ પરિવારની. 6. નદી પર ખાલી જગ્યા બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા ગયા. બંધ. 7. ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાલી જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા. જવાબ વાસના. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેની નીચે અન્ડરલાઇન કરો. 1. અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? એ. નદીમાં પૂર આવવાથી. બી. રોગચાળો ફાટી નીકળવાથી. સી. નદી પર બંધ બાંધવાનો હોવાથી. અને ડી. દુકાળ પડવાથી. સી. નદી પર બંધ બાંધવાનો હોવાથી સાચો જવાબ છે. 2. અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? એ. માટીના અને વાંસના ઘડા બનાવવાનું. બી. ખેતી કરવાનું. સી. પશુપાલન કરવાનું. ડી. ભોજન બનાવવાનું. એ. માટીના અને વાંસના ઘડા બનાવવાનું સાચો જવાબ છે. 3. ખેડી ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? એ. મેળામાં જતો હતો. બી. પ્રવાસ માણતો હતો. સી. જંગલમાં જતો હતો. ડી. નૃત્ય કરતો હતો અને ઢોલ વગાડતો હતો. ડી. નૃત્ય કરતો હતો અને ઢોલ વગાડતો હતો સાચો જવાબ છે. 4. ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? એ. સિંદુરીમાં. બી. આજવામાં. સી. ઉત્તરકાશીમાં. ડી. ટેકલામાં. એ. સિંદુરીમાં સાચો જવાબ છે. 5. અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? એ. નદીનો ખળખળ અવાજ. બી. પક્ષીઓનો કલરવ. સી. વૃક્ષના પાંદડાનો ખખડાટ. ડી. ટ્રેનનો અવાજ. ડી. ટ્રેનનો અવાજ સાચો જવાબ છે. 6. ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? એ. એકબીજાને મદદ કરવી. બી. લગ્ન ગોઠવવા. સી. ગામના ઝઘડાઓને ઉકેલવા. સી. ગામ છોડી શહેર જવું. ડી. ગામ છોડી શહેર જવું સાચો જવાબ છે. 7. નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? એ. ઘર વેચવું પડશે. બી. જંગલમાં જતા રહેવું પડશે. સી. ગામ અને જમીન છોડીને જવું પડશે. ડી. નદીનો પ્રવાહ રોકવા દિવાલ બનાવવી પડશે. સી. ગામ અને જમીન છોડીને જવું પડશે સાચો જવાબ છે. 8. સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહીને તેમની મજાક ઉડાવતા હતા? એ. બંધવાળા લોકો. બી. વણનોતર્યા મહેમાન. સી. વનવાસી લોકો. ડી. ગરીબ વસાહતીઓ. બી. વણનોતર્યા મહેમાન સાચો જવાબ છે. 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું. સાચું. 2. ખેડી ગામના વડીલો બાળકોને નૃત્ય અને ઢોલ વગાડતા શીખવાડતા હતા. સાચું. 3. સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને મહેમાનની જેમ સાચવતા હતા. ખોટું. 4. અનુજ મુંબઈમાં માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો. સાચું. 5. નદીમાં પૂર આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું. ખોટું. 6. અનુજ ખેડી ગામથી સિંદુરી ગામમાં રહેવા આવ્યો હતો. સાચું. 7.
મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું, સાચું. પ્રશ્ન ચાર, બંધ બેસતા જોડકા રચો, વિભાગ અ જોઈએ. તેમાં એક વહેતી નદીનો, બે વૃક્ષોના પાંદડાનો, ત્રણ પક્ષીઓનો, ચાર ગાઢ લીલા. હવે વિભાગ બ જોઈએ. ક ખખડાટ, ખ જંગલો, ગ ખળખળ અવાજ, ઘ મોટા પર્વતો અને ચ કલરવ. એક વહેતી નદીનો જવાબ આવશે ગ ખળખળ અવાજ. બે વૃક્ષોના પાંદડાનો જવાબ આવશે ક ખખડાટ. ત્રણ પક્ષીઓનો જવાબ આવશે ચ કલરવ. ગાઢ લીલા જવાબ આવશે ખ જંગલો. પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો. એક, ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે? જવાબ, ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે. પ્રશ્ન બે, તહેવારોના સમયે અનુજને તેના મિત્રો શું કરતા હતા? જવાબ, તહેવારોના સમયે અનુજને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા. પ્રશ્ન ત્રણ, અનુજને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા? જવાબ, અનુજને તેના મિત્રો જંગલમાંથી જંગલી ફળો, મૂળ, સૂકા લાકડા અને ઔષધીય વનસ્પતિઓ એકઠી કરી મોટા શહેરોમાં વેચતા હતા. પ્રશ્ન ચાર, નદી પર મોટો બંધ બાંધવા શું કરવું પડે? જવાબ, નદી પર મોટો બંધ બાંધવા માટે નદીનો પ્રવાહ રોકવા કોન્ક્રીટની મોટી અને મજબૂત દિવાલ બનાવવી પડે. પ્રશ્ન પાંચ, નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ગામના લોકોને શી અસર થાય? જવાબ, નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જવાથી ગામના લોકોએ ગામ અને જમીન છોડીને જવું પડે. પ્રશ્ન છ, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? જવાબ, અનુજના ગામ ખેડીમાં વૃક્ષોના પાંદડાનો ખખડાટ, પક્ષીઓનો કલરવ અને નદીઓનો ખળખળ અવાજ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. પ્રશ્ન સાત, ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી શું ખરીદતા હતા? ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી મીઠું, તેલ, ચોખા, કપડાં વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હતા. પ્રશ્ન આઠ, અનુજે સિંદૂરી છોડીને મુંબઈ આવતા પહેલાં શું કર્યું? જવાબ, અનુજે સિંદૂરી છોડીને મુંબઈ આવતા પહેલાં તેની જમીન અને પશુઓ વેચી દીધા. પ્રશ્ન નવ, અનુજને મુંબઈમાં મળતા પૈસા શામાં વપરાતા હતા? જવાબ, અનુજને મુંબઈમાં મળતા પૈસા દવામાં, ખાવા પીવામાં, બાળકોની શાળાની ફીમાં, ઘરનું ભાડું ચૂકવવામાં અને પાણી લેવામાં વપરાતા હતા. પ્રશ્ન છ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. એક, તમે કેવી રીતે કહી શકો કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું? જવાબ, અનુજના ગામના લોકો એક મોટા પરિવારની જેમ સુખ દુઃખના સમયમાં સંપીને રહેતા અને એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડાઓ ઉકેલતા. આ પરથી કહી શકાય કે અનુજનું ગામ એક પરિવાર જેવું હતું. પ્રશ્ન બે, ગામમાં રહેતા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? જવાબ, ગામમાં રહેતા લોકો કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે, બાળકોને સારું શિક્ષણ મળે તે માટે તેમજ ધંધો રોજગાર મેળવવા માટે મોટા શહેરોમાં આવતા હોય છે. ઘણીવાર તેઓ જ્યાં રહેતા હોય ત્યાં કોઈ બંધ કે નેશનલ હાઈવે બનવાનો હોય અથવા તો પૂર જેવી આપત્તિ આવે તો પણ તેમને પોતાના ગામની જગ્યા છોડીને મોટા શહેરોમાં આવવું પડે છે. પ્રશ્ન ત્રણ, ખેડી ગામની શાળા અને સિંદૂરી ગામની શાળામાં અનુજ શું તફાવત જુએ છે? જવાબ, સિંદૂરી ગામમાં શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા હતા તેવી સંભાળ રખાતી નથી. બાળકોને નવી ભાષા ભણવામાં પણ મુશ્કેલી પડે છે. શિક્ષણની બાબતમાં પણ ખેડીની શાળા ઘણી જ સારી હતી. આમ ખેડી અને સિંદૂરી ગામની શાળા વચ્ચે આ પ્રકારનો તફાવત જોવા મળ્યો. પ્રશ્ન ચાર, સરકારી કર્મચારીઓ ખેડી ગામની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે શું કર્યું?
સભામાં ગામના લોકોને શું કહ્યું? સરકારી કર્મચારીઓએ ગામની મુલાકાતે આવીને નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ પહોળાઈના માપ લીધા. તેમણે ગામના વડીલોની સભામાં કહ્યું કે નદી કિનારાના પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેમને નદીની પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓને માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ વગેરેની વ્યવસ્થા હશે. પ્રશ્ન 5. ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? જવાબ: ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા ઘણું બધું શીખતા, જેમ કે વાંસળી અને ઢોલ વગાડવાનું, માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખીને તેમના અવાજની નકલ કરવાનું અને નૃત્ય કરવાનું. પ્રશ્ન 6. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? જવાબ: હું મારા વડીલો પાસેથી મોટાઓને માન આપવું, તેમણે બતાવેલા કામ કરવા, પોતાનું કામ ચોકસાઈથી કરવું, બીજાને મદદરૂપ થવું અને કુટુંબમાં બધા સાથે હળીમળીને રહેવું વગેરે જેવી બાબતો શીખું છું. પ્રશ્ન 7. અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા, કેમ? જવાબ: અનુજને તેમના ગામના લોકોનું બાળપણ આ ગામ અને જંગલની આસપાસ વીત્યું છે. તેઓ ત્યાં જ મોટા થયા હોવાથી તેમને ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ લગાવ છે. તેથી ઘણા લોકો પોતાના લાગતા આ વિસ્તારને છોડીને જવા સહમત ન હતા. પ્રશ્ન 8. જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? જવાબ: જ્યાં બંધ બનાવવામાં આવતો હશે ત્યાં લોકોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 1. તે લોકોના ઘર, ગામ અને જમીન ડૂબમાં જતા હોવાથી તેમને પોતાનું ઘર, ગામ અને જમીન છોડીને બીજે ક્યાંક જવું પડે છે. 2. તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે, નવી જગ્યાએ ન ફાવે એવું પણ બને. 3. નવી જગ્યાએ ફરીથી ઘર બનાવવું પડે છે અને અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે. 4. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે, તેથી તેમને શહેરમાં કે અન્ય જગ્યાએ કમાવવા માટે જવું પડે છે. 5. લોકો સગા સંબંધીઓથી દૂર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેશો. અને જેમ મેં આગળ કહ્યું તેમ આ પ્રકારના વિડીયોના ભાગ 1 અને 2 પણ બનાવેલા છે, તે પણ જોઈ લેશો. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર મેં તેમાં પણ લખીને બતાવેલા છે. ફરી મળીશું નવા પ્રકારના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.